नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 ना गुजराती विषयना एकम 12 चबकचोतनो अभ्यास करीशुं। चबकचोतना कर्ता कृष्णलाल श्रीधराणी छे। चबकचोतनो प्रकार एकांकी छे। पहला आपणे कृष्णलाल श्रीधराणीनो परिचय मेळवीशुं, जे आ मुजब छे। कृष्णलाल जेठालाल श्रीधराणीनो जन्म भावनगर जिल्लाना उमराड़ा गामे थयो हतो। तेमणे दक्षिणामूर्ति, गुजरात विद्यापीठ अने शांतिनिकेतन जेवी राष्ट्रीय संस्थाओमां केळवणी लीधी हती। कोडिया अने पुनरपि तेमना काव्य संग्रहो छे। वडलो, मोरना ईंडा, पियागोरी तेमना जाणीता नाटकों छे। तेमणे केटलाक बाळ नाटकों पण आप्या छे। इंसान मिटादुंगा संग्रहमां तेमनी 8 वार्ताओ छे। पत्रकारत्व क्षेत्रे तेमनुं महत्वनुं प्रदान रह्युं छे। तेमने रणजीत राम सुवर्णचंद्रक प्राप्त थयो हतो। भारतना स्वातंत्र्य संग्राम काळनी घटना वर्णवतुं चबकचोत एकांकी छे। એ કાળે અનેક કુટુંબોમાં પુત્ર, પિતા કે કુટુંબીઓ વચ્ચે આવો સંઘર્ષ થયો હતો। યુવાનો પોતાની આહુતિ આપીને પરિવારને સાચી વાત સમજાવે છે, તેનું આ એકાંકીમાં ઉત્તમ રીતે આલેખન થયું છે। પિતા અમલ દેરાસરી અંગ્રેજ સરકારના અધિકારી છે અને અંગ્રેજોનો ખિતાબ મેળવીને રાજી છે, પરંતુ તેમનો પુત્ર દીપક સ્વાતંત્ર્યના રંગે રંગાયેલો છે। અગાશી પર રાષ્ટ્રધ્વજ ચડાવતા પડી જાય છે અને ઘાયલ થાય છે। સારવાર કારગત નીવડતી નથી, પરંતુ મૃત્યુ સુધી તેના ખુમારી અને દેશપ્રેમ અખંડ રહે છે। પુત્રના મૃત્યુથી દેરાસરીની આંખ ખુલે છે અને એમનો દેશપ્રેમ જાગૃત થાય છે, જાણે તેમનો નવો જન્મ થાય છે। દીપક મૃત્યુ પામીને પણ દેશપ્રેમની જ્યોત પિતામાં જગાવતો જાય છે। પિતા પુત્રના સંઘર્ષ અને દેશપ્રેમને ઉજાગર કરતું આ હૃદયસ્પર્શી એકાંકી છે। પાઠની સમજૂતી આ મુજબ છે। 17 મે 1930, અંધારી રાતના 8, ગામદેવીના રસ્તા ઉપર આવેલા સર અમલ દેરાસરીના બંગલાના 3જા માળનું દીવાનખાનું। કાંચના ઝુમ્મરો વચ્ચે વીજળીના દીવાઓ બળે છે। ઉત્તર અને દક્ષિણની દિવાલોમાં બાજુના ઓરડાઓમાં જવાના સામસામા બારણા પડે છે। પૂર્વ તરફ અગાશીમાં જવાની ચાલ છે અને પછી બાગમાં ઉતરવાની સીડી છે। પશ્ચિમનો ઝરૂખો રસ્તા પર પડે છે। 17 મે 1930ના અંધારી રાતના 8 વાગ્યાના સમયે ગામદેવીના રસ્તા ઉપર આવેલ સર અમલ દેરાસરીના બંગલાના 3જા માળના દીવાનખાનાનું આ દ્રશ્ય છે। કાંચના ઝુમ્મરો વચ્ચે વીજળીના દીવાઓ બળી રહ્યા છે। ઉત્તર અને દક્ષિણની દિવાલોમાં બાજુના ઓરડાઓમાં જવાના બારણા સામસામે પડે છે। પૂર્વ તરફ અગાશીમાં જવાની ચાલ છે, રસ્તો છે અને પછી બાગમાં ઉતરવાની સીડી છે। પશ્ચિમનો ઝરૂખો એનો છજો રસ્તા પર પડે છે। ઓરડાની લાદી પર કાશ્મીરી ગાલીચો છે। ખૂણાઓની ગોળીઓ ઉપર ગ્રીક પૂતળા ગોઠવ્યા છે। ભીંતને અઢેલીને લાલ મખમલના સોફા મૂક્યા છે। વચ્ચે એક મોટું ટેબલ છે અને એની ઉપર પિત્તળના ફૂલદાનમાં ગલગોટા અને જાસૂદના સહેજ કરમાયેલા ફૂલો ગોઠવ્યા છે। બગીચામાંથી આવતો પવન ધૂપસળીઓની સૌરભ લઈને પશ્ચિમના ઝરૂખામાંથી મંદ ગતિએ પસાર થઈ જાય છે। સૌરભ એટલે સુગંધ, મંદ એટલે ધીમું। દીવાનખાનાનો દ્રશ્ય છે એમાં કેવી રીતે સુશોભન કરેલું છે એની વાત છે। ઓરડાની લાદી ઉપર કાશ્મીરી ગાલીચો છે। ખૂણાઓની ગોળીઓ ઉપર ગ્રીક પૂતળા ગોઠવ્યા છે। ભીંતને અઢેલીને લાલ મખમલના સોફા મૂક્યા છે અને વચ્ચે એક મોટું ટેબલ છે, તેના ઉપર પિત્તળના ફૂલદાનમાં ગલગોટા અને જાસૂદના સહેજ થોડા ગરમાયેલા ફૂલો ગોઠવ્યા છે। બગીચામાંથી આવતો પવન ધૂપસળીઓની અગરબત્તીની સુગંધ લઈને પશ્ચિમના ઝરૂખામાંથી મંદ ગતિએ, ધીમી ગતિએ પસાર થઈ જાય છે। દિવાલો ઉપર ગવર્નરો અને વાઇસરોયોની છબીઓ છે। પશ્ચિમની દિવાલમાં ઊંચે મહારાણી વિક્ટોરિયાનો જબ્બો ઉપાડીને ચાલતા રાજાઓનું મોટું તૈલચિત્ર છે। એનાથી ઘણે નીચે સોનાની ફ્રેમમાં મઢેલો નાઇટહુડનો ઇલકાબ ખત વીજળીના પ્રકાશમાં ઝળહળે છે, ચળકે છે। દિવાનખાનાની દિવાલો એટલે કે ભીંતો ઉપર ગવર્નરો અને વાઇસરોયોની છબીઓ છે। પશ્ચિમની દિવાલમાં
ઊંચે મહારાણી વિક્ટોરિયાનો જબ્બો ઉપાડીને ચાલતા રાજાઓનું મોટું તૈલચિત્ર છે અને એનાથી ઘણું નીચે સોનાની ફ્રેમમાં મઢેલો નાઇટહુડનો ઇલકાબ ખત જે વીજળીના પ્રકાશમાં ચળકે છે, ઝળહળે છે. પશ્ચિમના ઝરૂખા પાસે એક પલંગમાં 8 વર્ષનો દીપક તાવથી ધગધગે છે. એના માથા ઉપર અડધા કપાળને ઢાંકી દેતો સફેદ પાટો બાંધ્યો છે. પાટામાં લોહીના ડાઘ છે. વચલા ઉગાડા ભાગમાંથી અને કાનની આસપાસથી એના લાંબા સોનેરી વાળની લટો ડોકિયા કરે છે. દીપકની માતા મૈના દીપકના ઓશિકા પાસે દીપકના બીડાયેલા પોપચા સામે તાકતી નીચી દ્રષ્ટિએ અને મ્લાન વદને બેઠી છે. દીપકની 9 વર્ષની બહેન ઉર્મી ઓશિકાની બીજી બાજુએ લપાઈને ઊભી છે અને ભાઈના મોઢા તરફ એકીટસે જોઈ રહી છે. આસપાસ ખુરશીઓ ઉપર દીપકના પિતા અમલ દેરાસરી, ડૉક્ટર, પોલીસ ઉપરી નંદરાય અને અન્ય લોકો વ્યાકુળ ચિત્તે બેઠા છે. બીડાયેલા એટલે બંધ, મ્લાન એટલે ફિક્કું પડી ગયેલું કે ઉદાસ, વદન એટલે ચહેરો કે મોઢું, લપાઈને એટલે છુપાઈને, એકીટસે એટલે મટકું માર્યા વિના. પશ્ચિમના ઝરૂખા પાસે એક પલંગ છે, એના પર 8 વર્ષનો દીપક તાવથી ધગધગે છે અને ખૂબ જ તાવ આવે છે. એના માથા ઉપર અડધા કપાળને ઢાંકી દેતો સફેદ પાટો બાંધ્યો છે. એના પર લોહીના ડાગ છે અને વચલા ઉગાડા એટલે કે ખુલ્લા ભાગમાંથી અને કાનની આસપાસથી એના લાંબા સોનેરી વાળની લટો ડોકિયા કરે છે, દેખાય છે. દીપકની માતા મૈના દીપકના ઓશિકા પાસે દીપકના બીડાયેલા પોપચા સામે તાકતી એટલે કે જોતી નીચી દ્રષ્ટિએ અને મ્લાન વદને બેઠી છે. દીપકની 9 વર્ષની બહેન ઉર્મી ઓશિકાની બીજી બાજુ લપાઈને ઊભી છે અને ભાઈના મોઢા તરફ એકીટસે જોઈ રહી છે. આસપાસ ખુરશીઓ પર દીપકના પિતા અમલ દેરાસરી, ડૉક્ટર, પોલીસ ઉપરી નંદરાય અને અન્ય લોકો વ્યાકુળ એટલે કે વ્યગ્ર ચિત્તે બેઠા છે. થોડી વારે હસ્તઘડી સામે જોઈ ડૉક્ટર ઊભા થાય છે અને દીપકના ઓશિકા તરફ જાય છે. ડૉક્ટર કહે, મૈનાબહેન થર્મોમીટર લઈ લો તો. મૈના દીપકની બગલમાંથી થર્મોમીટર લઈને ડૉક્ટરને આપે છે અને પછી ફિક્કે ચહેરે ડૉક્ટર સામે જોઈ રહે છે. હસ્તઘડી એટલે હાથ ઘડિયાળ, કાંડા ઘડિયાળ. થોડી વારે હસ્તઘડી સામે જોઈ ડૉક્ટર ઊભા થાય છે અને દીપકના ઓશિકા તરફ જાય છે. તે મૈનાબહેનને કહે છે કે મૈનાબહેન થર્મોમીટર લઈ લો તો અને મૈનાબહેન દીપકની બગલમાંથી થર્મોમીટર લઈ ડૉક્ટરને આપે છે અને પછી ફિક્કે ચહેરે ડૉક્ટર સામે જોઈ રહે છે કે ડૉક્ટર હવે શું કહેશે, એમના જવાબની રાહ જુએ છે. અહીં આપણે પાઠની સમજૂતીમાં વિરામ લઈશું. આભાર.